સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સિવિલ હોસ્પિટલની નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત વિજયનગર સીએચસી કેન્દ્ર ખાતે બાવીસ બેડની આઇસોલેશન વોર્ડ ઊભો કરવા કાર્યવાહી હાથ ધરાઈ વધતા જતા કોરોના મહામારીના કેસોને લઈ સંસદ રમીલાબેન દ્વારા કલેક્ટરને કરાયેલી રજૂઆત ફરી સાબરકાંઠા જિલ્લામાં આદિજાતિ વિજયનગર તાલુકામાં પણ દિન પ્રતિદિન કોરોના મહામારીનું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ કેસો આજ સુધી એકસો સોને આંક વટાવી ગયા છે ત્યારે આ તાલુકાના વતની અને રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારાઈ તાજેતરમાં જ જિલ્લા સમાહર્તા સમક્ષ અહીં એક કોરોના આઇસોલેશન વોર્ડ ઊભો કરવા રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને વિજયનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઇસોલેશન વોર્ડ ઊભો કરવા ચક્રો ગતિમાન કરી તેનું કામ હાથ ધરાતા આજરોજ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દેસાઈએ આજરોજ વિજયનગર સીએચસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હાથ ધરાયેલ કામનું નિરીક્ષણ પણ કર્યું હતું અહીં બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરવા હાથ ધરાયેલી કામગીરીને તેમણે જાત માહિતી મેળવી હતી તેમની સાથે મામલતદાર પીજી ચૌહાણ વિજયનગર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ એમ ચૌહાણ પણ જોડાયા હતા અહીં આ આ વોર્ડમાં આગામી સપ્તાહ સુધીમાં ઓક્સિજન અને પાણી માટેની વ્યવસ્થા પૂર્ણ થઈ જશે તેમાં મુલાકાત લઈ માહિતી મેળવી હતી આજે જે રીતે આ વિસ્તારમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યા છે તે જોતાં સ્થાનિક લોકોને ટૂંક સમયમાં જ આ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો થઈ જતા આશીર્વાદ સમાન નીવડશે લલિત ડામોર જેડેસ ટીવી વિજયનગર